વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા પેપર સેટ નંબર 3 નો પ્રશ્ન નંબર 45, ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંકમાં માહિતી આપો. આપણી સામે એક પ્રશ્ન છે, 3 ગુણનો પ્રશ્ન, જેની અંદર આપણે 6 મુદ્દાઓમાં પ્રશ્નનો જવાબ લખવાનો હોય. તો આ 6 મુદ્દાઓ માટેના પ્રશ્નની અંદર સૌથી પહેલાં આપણે ગુજરાતના ગરબા સાહિત્ય, ગરબાની વાત કરીએ, અને સાથે સાથે ગુજરાતનું એક જાણીતું સાહિત્ય એટલે કે ગરબી, બંનેની સાથે વાત કરશું. અહીંયા ઉપરની તરફ મેં જે પિક્ચર મૂકેલું છે, બરોબર, જેને જોતા તમને ખ્યાલ આવે કે આપણે ત્યાં આપણું લોકનૃત્ય ગણાય છે, ગરબા એ આપણું લોકનૃત્ય ગણાય છે, અને ગરબા રમવાના આપણે શોખીન છીએ. ખાસ કરીને નવરાત્રિના 9 દિવસ, ઘણી જગ્યાએ 10 દિવસ, ઘણી જગ્યાએ પૂનમ સુધી નવરાત્રિ, બરોબર, ઉજવાતી હોય છે, અને નવરાત્રિની અંદર આપણે ગરબે ઘૂમીએ છીએ. કારણ કે આપણું લોકનૃત્ય ગણાય છે ગુજરાતનું, એ ગરબા વિશેની વાત આપણે અહીંયા કરવાના છીએ. પ્લસ સાથે એક બીજો શબ્દ એવો છે, ગરબી. વિદ્યાર્થીઓ ઘણી વખત ગરબી છે એને પણ ગરબાની સાથે જોડીને એમ જ સમજે છે કે ગરબી એટલે ગરબા રમાતા હોય, એ નહીં, એવું નથી. અહીંયા ગરબી શબ્દ એમ કહે છે કે ત્યાં એક સાહિત્યની વાત ચાલે છે. દયારામ, આપણા મહાન કવિ દયારામ છે ને, એ ગરબી શૈલીમાં કાવ્ય રચના કરતા મધ્યકાલીન સાહિત્યમાં. તો એ ગરબી છે એ સાહિત્યનો પ્રકાર છે, અને ગરબા છે એક પ્રકારનો આપણો લોકનૃત્ય છે. આ બંને વિશેની વાત કરીએ. સૌથી પહેલાં આપણે ગરબીની વાત કરવાના છીએ, અને ગરબાની વાત કરવાના છીએ, ત્યાર પછી ગરબીની વાત કરશું. ચલો, ગરબો એ ગર્ભદીપ શબ્દ પરથી બન્યો છે. પહેલો મુદ્દો આપણો છે ગર્ભદીપ. ગરબો એ ગર્ભદીપ શબ્દ પરથી બનેલો છે, યાદ રાખજો. ગર્ભ એટલે ઊંડાણ, ગર્ભ એટલે તો કે ઊંડાણમાં, ઊંડાણમાં રહેલો દીવડો, એટલે કે એક માટીનો ગરબો બનાવવામાં આવે અને એની અંદર એને કોરેલો હોય, કોતરેલો હોય, અને પછી એની અંદર દીપક સળગાવવામાં આવે, એટલે આપણે એને ગર્ભદીપ શબ્દ એવો શબ્દ વાપરું છું. એને ગર્ભદીપ શબ્દ એટલા માટે વાપરું છું કે એની અંદર જે દીવડો સળગાવવામાં આવે છે ને, પછી એ આમ એની માન્યતા છે આપણે ત્યાં. એક જ મિનિટ, આપણે ગર્ભદીપ શબ્દને પણ સમજાવવા માટે તમારી સામે એક ચિત્ર પણ મૂકી દઈએ, જે કોરેલો ઘડો, બરાબર, માટીનો, આપણે જેને ગરબો કહીએ છીએ. આમ તો આપણે બધા જોયેલું જ હોય આ બધી વસ્તુઓને, પણ છતાંય આપણે એને તમારી સમક્ષ મૂકીએ છીએ કે આ પ્રકારે એક માટીનો ઘડો બનાવેલો હોય છે નાનો એવો એક, અને એને કોરેલો હોય છે, કોતરેલો હોય છે, એમાં કાણા કરેલા હોય છે, એની વચ્ચે દીવડો મૂકેલો હોય છે, એટલે એને ગર્ભદીપ શબ્દ વાપરો મેં અહીંયા. ગર્ભ, ગર્ભ એટલે ઊંડાણ, ઊંડાણમાં રહેલો દીવડો, એટલે આપણે એને ગર્ભદીપ શબ્દથી ઓળખીએ. એટલે પહેલો મુદ્દો આપણે લખશું, ભાઈ ગરબો એ શબ્દ ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવેલો છે. બીજો મુદ્દો લખશું, કોરેલા ઘડામાં દીવો મૂકીને ચારે બાજુ નૃત્ય કરવું, અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું. ખાસ રાખશું, કોરેલા ઘડામાં દીવો મૂકી અને ચારે બાજુ નૃત્ય કરવું, એને ગરબા કહેવાય છે. આ ગરબા એ આપણા લોકનૃત્યની વાત ચાલે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ 1 થી 9 અથવા તો દસમ અથવા તો શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે. આ પણ યાદ રાખશું, નવરાત્રિના 9 દિવસો, ઘણી જગ્યાએ 10 દિવસો, અને ઘણી દિવસે, ઘણી જગ્યાએ 15 દિવસ સુધી, પૂનમ સુધી ગરબા રમાતા હોય છે. તો ગરબા એ આપણા લોકનૃત્યનો એક પ્રકાર છે. આદ્ય શક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે, એ પણ યાદ રાખશું. અહીંયા ગુજરાતી સ્ત્રીઓ દ્વારા માતાજીના ગરબા ગવાય છે. ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના ટાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. અહીંયા સુધીની વાત થઈ આપણી, એ ગરબાની વાત થઈ, ગુજરાતના ગરબા અને ગરબી વિશેની માહિતી આપો, સમજ આપો એવો પ્રશ્ન હતો, જેમાં સૌથી પહેલું તો કે ગરબો એ ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. કોરેલા ઘડામાં આપણે જોઈએ, કોરેલો ઘડામાં દીવડો મૂકી સળગાવી અને એ દીવડો માથા પર રાખી ચોક કે મેદાનમાં માતાજીની માંડવીની ચારે બાજુ જે નૃત્ય કરવામાં આવે છે એને આપણે ગરબા કહીશું, બરોબર. આદ્ય શક્તિમાં જગદંબાનો તહેવાર છે. માતાજીની માંડવીની ફરતી બાજુ ગુજરાતની સ્ત્રીઓ દ્વારા ગરબા ગવાય છે.
અહીંયા ઢોલના તાલે ગીત સ્વર તાલ મેળવી એક તાળી બે તાળી ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા લેવાય છે. આપણે ખ્યાલ છે ગરબા રમવા માટે ઉત્સુકતા અને ગરબા માટેની આપણી પૂર્વ તૈયારીઓ, ઘણા લોકો તો એક એક દોઢ દોઢ બે બે મહિના પહેલાં ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે અને ત્યાર પછી એ ગરબામાં રમવા માટે જતા હોય છે. તો અહીંયા સમગ્ર ગુજરાતની અંદર આ તહેવાર ઉજવાય છે. વાત થઈ ગરબાની, પણ એક મુદ્દો આપણો રહી જશે, ખાલી ગરબા વિશે વાત ન કરતા બીજો ટોપિક ભૂલાઈ ન જાય. છ મુદ્દા છે, એમાં ચારક મુદ્દા કે પાંચ મુદ્દા સુધી આપણે ગરબા લખીએ, પણ બે ત્રણ મુદ્દા આપણે ગરબીના પણ લખશું. કારણ કે મોટા ભાગે વિદ્યાર્થીઓ માત્ર ગરબા વિશે લખીને આવતા રહીએ, પછી બોર્ડની પરીક્ષામાં માર્ક એને ઓછા આવે. કારણ તો કે એને જે બીજો એની અંદરનો શબ્દ છે ગરબી વિશે કાંઈ ન લખ્યું. જોઈએ ગરબી શું છે. તો કે ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. ભક્ત કવિ દયારામે ગોપીનાથ ભાવે રંગભરી ગરબીઓ રચી છે અને ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. એટલે આ ગરબી એક સાહિત્ય છે જે દયારામથી શરૂ થયેલું. આપણે કહીએ દયારામ છે એક મહાન કવિ કે જેને ગરબી સાહિત્યની રચના કરી છે. એટલે આઈ થિંક છ કે સાત મુદ્દા થઈ ગયા આપણા. અહીંયા આપણો પ્રશ્ન છે એના માટે આટલા મુદ્દાઓ ઇનફ રહેશે.